ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબો દ્વારા વર્ષ 2020-21 ની આકર્ષક લવાજમ યોજના ચાર આકર્ષક ઓપ્શન્સમાંથી આપની પસંદગીની યોજના સિલેક્ટ કરી વર્ષ વાંચન સાથે WhatsApp ન્યૂઝ અપડેટ અને બે લકી ડ્રોનો લાભ મેળવો સુપ્રીમ કોર્ટે આજે પ્રવાસી શ્રમિકોના મુદ્દે સરકારને ફટકાર રૂપ આદેશ આપ્યો છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટ્રેન અથવા બસ દ્વારા વતન જતા પ્રવાસી શ્રમિકો પાસેથી ભાડું ન વસૂલો પ્રવાસી શ્રમિકોનું ભાડું રાજ્ય સરકારો ભોગવે તેમજ સ્ટેશન પર તેમના ભોજન અને પાણીની વ્યવસ્થા કરે ઉપરાંત રેલવે પણ ટ્રેનમાં પ્રવાસી શ્રમિકો માટે નિઃશુલ્ક ભોજનની સુવિધા આપે કેન્દ્ર સરકારે સત્યાવીસ દિવસમાં એકાણું લાખ શ્રમિકોને વતન પહોંચાડ્યાનો દાવો કર્યો હતો ત્યારે કોર્ટે સવાલ કર્યો કે શું એ શ્રમિકોને ભોજન અપાયું હતું વતન જવા ઈચ્છુક શ્રમિકો માટે સપ્તાહથી રજીસ્ટ્રેશન કરાવી શકે એ માટે વ્યવસ્થા કરવા પણ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે ઉલ્લેખનીય છે કે હવે આ મુદ્દે પાંચ જૂને વધુ સુનાવણી થશે કેન્દ્રની મોદી સરકારના દ્વિતીય કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થયું છે અત્યારે દેશ કોરોના લોકડાઉન અને પ્રવાસી શ્રમિકોની સમસ્યાથી ઘેરાયેલો છે ત્યારે કોંગ્રેસે સરકારને ઘેરવા માટે દેશવ્યાપી સ્પીકઅપ અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવામાં આવશે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રવાસી શ્રમિકોના મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી તેમણે પ્રવાસી શ્રમિકો ગરીબો અને જરૂરિયાતમંદો માટે સરકારી ખજાનો ખોલવા તથા ગરીબોના બેંક ખાતામાં તાત્કાલિક દસ હજાર જમા કરાવવાની માંગ કરી છે લોકડાઉનને કારણે ગરીબ વર્ગ સામે મોટું આર્થિક સંકટ ઊભું થયું છે તેમણે ગરીબોના બેંક ખાતામાં દર મહિને સાડા સાત હજાર રૂપિયા જમા કરાવવા સરકાર સમક્ષ માંગ કરી છે જામનગરની જીજી હોસ્પિટલમાંથી આજે કોરોનાના પાંચ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા શહેરના વાંબે આવાસમાં રહેતા ભટ્ટી પરિવાર કોરોનાની ઝપટમાં આવ્યો હતો આજે એ પરિવારના સભ્યોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે જીજી હોસ્પિટલમાં આજે જામનગર જિલ્લાના ત્રણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સડસઠ પોરબંદર જિલ્લાના ઓગણચાલીસ અને મોરબી જિલ્લાના અઠાવન શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા આ તમામ એકસો સડસઠ દર્દીઓના રિપોર્ટ કોરોના નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો જામ્યુકોની ફૂડ શાખા દ્વારા વિવિધ ફળોના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વિવિધ વેપારીઓ પાસેથી ત્રણસો પચાસ કિલો બગડેલી કેરી સહિત કુલ પાંચસો એસી કિલો અખાદ્ય ફળોનો નાશ કરવામાં આવ્યો હતો ઉપરાંત મીઠાઈ અને ફરસાણના વેપારીઓ તથા દૂધ વિક્રેતાઓને નિયમોના પાલન અંગે સૂચનાઓ આપવામાં આવી હતી જામનગરના લીમડાલેન વિસ્તારમાં રહેતા યોગરાજસિંહ ચુડાસમાએ એક સ્થાનિક વેપારી પાસેથી તમાકુની ખરીદી કરી હતી ગ્રાહક યોગરાજસિંહે તમાકુના પાઉચ ઓછા નીકળતા મનીષ નામના વેપારીને ફરિયાદ કરી હતી જેને પગલે ઉશ્કેરાયેલા મનીષે પોતાના પર હુમલો કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ યોગરાજસિંહે કરી છે પોલીસે આરોપી મનીષ વિરુદ્ધ આઈપીસી ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે તથા જીપી એક્ટની કલમ એકસો પાંત્રીસ એક હેઠળ ગુનો નોંધ્યો છે